સુધી પહોંચાડી શકે છે. મન એકનું એક છે, આપણે કયા પ્રવાહમાં લઈ જઈએ છે ને એ બહુ અગત્યનું છે. વિનોબા ભાવે મહારાષ્ટ્રના સંત વિનાયક નામ હતું એનું. ગાંધીજીની સાથેના ઘણા બધા એના પ્રસંગો કદાચ સ્કૂલમાં ભણાવવામાં આવતું હોય. બહુમાન વાચક ત્યાં બા શબ્દ લગાડે. મરાઠી ભાષામાં કોઈને બહુમાનથી બોલાવો હોય ને, જેમ મારવાડી હોય તો સા શબ્દ લગાડે, આવો સા, પધારો સા, એવી રીતે મરાઠી ભાષામાં બા શબ્દ લગાડે. જેને બહુમાનથી બોલાવવા હોય તો બા કે. વિનાયક નામ હતું એટલે વિનોબા કહીને બોલાવે. અને ખાલી સૂચના આપા છે, કહેવાયું હોય તો જરા સૂચના આપી જુઓ. થતું હોય તો શાંતિથી સૂચના આપજો, બાકી એવું કઈ કરતા નહીં. આ વિનોબા ભાવે બહુ સરસ વાત લખેલી છે કે ખેડૂતનું ખેતર છે, એ ખેતરમાં એને બે પાક વાવેલા છે. એક બાજુ એને મરચાનો પાક ઉગાડ્યો છે અને બીજી બાજુ એને શેરડીનો પાક ઉગાડ્યો છે. અને જે પાણી આવવાની નીક છે, જ્યાં કૂવામાંથી પાણી આવે છે, બોરમાંથી પાણી આવે છે, ખેડૂત તો એક જ ખેતર છે, પોતાનું જ ખેતર છે, એટલે એક જ નીક છે. એ નીકમાંથી આખા ખેતરમાં બધી જગાએ પાણી જાય છે, પાણી એક સરખું જઈ રહ્યું છે. પણ એ જ પાણી જો મરચાની બાજુએ જાય અને એ પછી તમે મરચું વાપરો, એ પાણી તીખું પરિણામે છે. અને એ જ પાણી જો શેરડીના ખેતરની અંદર જાય તો એ પાણી મીઠું બની જાય છે. પાણી તો એનું એ છે, તમે કઈ બાજુ એને વાળો છો એના ઉપર એ તીખું બને છે કે મીઠું બને છે. બહુ સરસ મજાની વાત છે. આપણું મન જેને પાણી જેવું છે, એ મનને આપણે કઈ જગાએ વાળીએ છે, જો એને મરચાના ખેતરમાં વાળી દીધું તો એ તીખું બની જશે, જો એને શેરડીના ખેતરમાં વાળી દીધું તો એ મીઠું બની જવાનું છે. નેપોલિયન યુદ્ધ કરવા જાય ને, એટલો બધો થાક લાગે નેપોલિયનને. મનની તાકાત નેપોલિયનની એવી હતી કે નેપોલિયન ઘોડા ઉપર સૂઈ શકતો હતો, યુદ્ધના મેદાનમાં ઘોડા ઉપર સૂઈ શકે, આરામ કરી શકે, આ મનની તાકાત હતી. ગાંધીજી કહેતા હતા કે મારા મનની તાકાત એટલી બધી છે કે હું ધારું ને કે અત્યારે સૂઈ જઉં છું, 10:05 થઈ છે, મારે બરાબર 10:25 ઉઠી જવું છે. બરાબર 10:25 ગાંધીજીની આંખ ખુલી ગયેલી હોય. આવો ઘણાનો અનુભવ હોય. બીજા દિવસે સવારે ટ્રેન પકડવાની હોય, વહેલા ઉઠવાનું હોય, ભાગમ ભાગી હોય, રાતના વિચાર કરતા હોય કાલે વહેલા ઉઠું છું, વહેલા ઉઠું, વહેલા ઉઠું છે, 5 વાગે ઉઠવાનું હોય તો 4:45 તમારી આંખ ખુલી ગઈ હોય. આ બાયોલોજિકલ ક્લોક છે. ઓલી ક્લોક બહાર ચાલે છે, અંદર શરીરમાં મનની ક્લોક ચાલે છે. મનના ક્લોકમાં જો ટાઈમ સેટ કરી નાખ્યો હોય કે કાલે સવારે મારે 5 વાગે ઉઠવું છે, કોઈ અલાર્મની જરૂર ના પડે, 5 વાગે ઉઠી જાય. ગાંધીજી નક્કી કરી શકે કે મારે 15 મિનિટમાં ઉઠવું છે તો ઉઠી જાય 15 મિનિટમાં. આ મનની તાકાત છે. જે સપ્તમી શરણાર દેનો નયેત મોક્ષમ જીવવા, તું તાકાતવાળું આપણને આ મન મળી ગયું છે. પણ દુઃખની વાત એ છે કે આપણે મનનો ઉપયોગ ક્યાં આગળ કરીએ છીએ, કઈ જગા ઉપર આપણે મનને વાળીએ છીએ, કઈ જગા ઉપર આપણા મનમાં સતત કયા વિચાર ચાલે. જરાક નવરું મન પડ્યું, આપણા મનમાં વિચાર કયા શરૂ થાય. તમને ખબર છે, દરેક વ્યક્તિને એક સરખો લોક લાગ્યો હોય. શરીર અને મનમાં ઘણા બધા તફાવત છે, આગળ વાત કરીશ. પણ દરેક વ્યક્તિને એક સરખો રોગ લાગ્યો હોય ને, એ રોગ છે. બીજો વ્યક્તિ જ્યારે પોતાના દુઃખની વાત કરે ને તો તરત એ પોતે ચાલુ થઈ જાય, નહીં હું તારા કરતા વધારે દુઃખી છું. તમે જોજો, તમે કોઈને પણ હજી તમારી વાત શરૂ કરશો ને કે મને આમ તકલીફ છે હજી, તો તમે શરૂ કરો એની પહેલા તો એને પોતાનું દુઃખ ચાલુ કરી દીધું હોય. આપણું મન બહુ કડવી યાદોને સંગ્રહીને બેઠું રહે છે. સારી યાદ આપણને યાદ આવતું જ નથી, આપણે ભૂલી જઈએ છીએ. કડવી યાદો આપણને વારંવાર યાદ આવે. અહીંયા પ્રવચનમાં રેગ્યુલર જે લોકો પ્રવચનમાં આવતા હોય, આજે એક જોક્સ મેં કીધો, મુલ્લાજીની પાઘડીની વાત કરી, ગમ્યું? વાત તમને ગમી? ગમી. હવે આવતીકાલે તમે પાછા પ્રવચનમાં મુન્નાભાઈ હું પાછી શરૂઆત એ મુલ્લાજીની પાઘડીથી કરું. પછી નહીં, આજે ગમી ને તમને? હકીકતે બોલજો, આજે તો તમને ગમ્યું કે ના ગમ્યું? આજે ગમ્યું. આ શિબિરનું પ્રવચન તમને ગમે છે? ગમે છે એટલે સાંભળવા આવો છો, બરાબર છે? આવતી શિબિરમાં આનું આ જ પ્રવચન આપું તો? આ જ પ્રવચન પાક્કું થઈ જાય? શું પાક્કું થઈ જાય? અહીંયા અમારા પ્રવચન ચાલતા હોય અને એમાં કોઈ વાર્તા આવે, કોઈ એક્ઝામ્પલ આવે, ને એમાં કરીને ખાસ બહેનોને, હજી તો મેં શરૂઆત થી અમને જો ખબર હોય ને, ગુસભુસ ગુસભુસ છે ને, હવે આવો, હવે આવ, હવે આવ, ભાઈ ખબર છે, તમને ખબર છે,
એકની એક હસવાની વાત હોય, એક તો એક જોક્સ હોય. આજે મેં તમને કીધો, તમે હસ્યા મજા આવી, એની એ વાત હું તમને આવતીકાલે કરું. ઠીક છે, સારું છે, વાત સારી હતી. ચલો આપણે થોડું ભૂલી ગયા, પાકું થઈ જશે, પોઝિટિવ વિચારો. પછી મંગળવારે પણ એ જ મુલ્લાજીની પાઘડી આવે તો, બુધવારે પણ એ જ મુલ્લાજીની પાઘડી આવે તો. નહીં ભાઈ, હવે બહુ થઈ ગયું. હવે જો આ મુલ્લાજીની પાઘડી ચાલવાની હોય ને તો આપણે દેરાસરમાં આપણી સ્નાત્ર પૂજા બરાબર છે. આપણે આ પ્રવચનમાં કોઈ દોડધામ કરવી નથી, શાંતિથી આપણે આ મુલ્લાજીની પાઘડી. એકનો એક જોક્સ જે સાંભળીને તમે હસી શકો છો, એનો એ જોક્સ જો તમે 10 વાર સાંભળીને હસી નથી શકતા, તો એકનું એક દુઃખ જે દુઃખી તમે રડી શકો છો, તો એનું એ દુઃખ યાદ કરીને 10 વાર રડો છો કે?